हेलो मित्रों, અમારી YouTube ચેનલ માં આપનું સ્વાગત છે. આજે અમે લાવ્યા છીએ ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ પંક્તિઓ અને તેમના એ પંક્તિના જાણીતા લેખક કે કલાકારનું નામ. છીછરા નીરમાં હોઈશું નાહવું, તરવા તો મજધારે જાઉં, ઓર ગાણામાં હોઈશું ગાવું, ગીત ગાઉં તો પ્રીતમ ગાઉં. આ પંક્તિના લેખક છે બાલમુકુંદ દવે. હવે આ હાથ રહેના હેમ મળ્યું સમયનું સોનું, પ્રથમ વાપર્યું ફાવ્યું તેમ. તેમના લેખક છે પ્રિયકાંત મણિયાર. મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. એમના કવિ છે હરજી દામાણી. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. એમના લેખક છે અમૃત ઘાયલ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. આ સુમધુર ઉક્તિના લેખક છે મનોજ ખંડેરિયા. હારે અમે જ્ઞાતા હો રંગના ઓવારે, કે તેજના ફુવારે, અનંતના આરે કે રંગ રંગ. આ પંક્તિના કવિ છે વાદળિયા. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે. આ પંક્તિના લેખક કવિ છે મણિલાલ ત્રિવેદી. કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરીહીન માનવે. આ પંક્તિના કવિ છે ઉમાશંકર જોશી. જેના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેને તે સમે જ પહોંચે. આ પંક્તિના કવિ છે નરસિંહ મહેતા. હું માનવી માનવ થાવ તો ઘણો. આ સુક્તિના લેખક છે કવિ સુંદરમ. ઘણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. આ સુક્તિ છે સુંદરમની. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ સુક્તિ છે ખબરદારની. ચલમન મુંબઈ નગરી, જોવા પૂછ વિનાની મગરી. આ પંક્તિ છે નિરંજન ભગતની. હું સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો, પણ હવે તો મેષ પણ મળતી નથી. આ પંક્તિ પણ નિરંજન ભગતની છે. પ્રિયે સ્પર્શ કરું હું, અધિકાર જરા નથી. આ પંક્તિ છે કાંતની. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ પંક્તિ છે કવિ કલાપીને. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. આ પંક્તિ ઉમાશંકર જોશીની છે. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી. આ પંક્તિ સ્નેહ રશ્મિની છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે પાપી, તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પંક્તિ કલાપીની છે. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ પંક્તિ નરસિંહરાવ દિવેટિયાની છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિ કવિ બોટાદકરની છે. વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ. આ પંક્તિ ઉમાશંકર જોશીની છે. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. આ પંક્તિ બાલાશંકર કંથારિયાની છે. પ્રથમ પ્રણામ મારા માતાજીને કહેજો. આ પંક્તિ રાવી પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠકની છે. છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ પ્રીતમદાસની છે. મેરુ તો ડગે રે જેના મનનો ડગે, મરને ભાંગી પડે રે ભરમાંડ રે. આ પંક્તિ ગંગાસતીની છે. આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. આ પંક્તિ પ્રહલાદ પારેખની છે. આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરુ મારા. આ પંક્તિ પ્રહલાદ પારેખની છે. જાગને જીવડા ગાની તું ગીતડા બ્રહ્મ કેરા. આ પંક્તિ નર્મદની છે.
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ પંક્તિ નરસિંહ મહેતાની છે. ભાષાને શું વળગે પૂર જે રણમાં જીતે તે શૂર આ પંક્તિ અખાની છે. રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું આ મીરાબાઈની પંક્તિ છે. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ આ પંક્તિ અખાની છે. મારી આંખે કંકુના સૂરજ આથમે આ પંક્તિ રાવજી પટેલની છે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે આ પંક્તિ નર્મદની છે. ઘટમાં ઘોડા થન ગને આતમ વિંજે પા અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ આ પ્રખ્યાત પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાત આ પંક્તિ રમેશ ગુપ્તાની છે. જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત આ પંક્તિ કવિ નર્મદની છે. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો આ પંક્તિ કરશનદાસ માણેકની છે. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી આ પંક્તિ સુંદરમની છે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડો આ પંક્તિ નરસિંહ રાદવેટિયાની છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા આ જગદીશ જોશીની છે. તારા આંખનો અફેણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો રે આ પંક્તિ વેણીભાઈ પુરોહિતની છે. વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી એ ઉમાશંકર જોશીની પંક્તિ છે. અસત્યો માહેથી પ્રભુ મને પરમ સત્ય તું લઈ જાય એ પંક્તિ નાનાલાલની છે. આટલા ફૂલો નીચે ને આટલા લાંબો સમય ગાંધી કદી સૂતો નહોતો એ પંક્તિ હરીન્દ્ર દવેની છે. નથી જાણ્યો અમારે પંથ શી આફત ખડી છે ખબર છે આટલી કે મોતની હાકલ પડી છે આ પંક્તિ ઝવેરચંદ મેઘાણીની છે. ઊંચી નીચી ફરિયા કરે જીવનની ગટમાળ ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ આ પંક્તિ સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈની છે. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો આ પંક્તિ આદિલ મંસૂરીની છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો.